हरवा फरवा माटे प्रवासीओनी पहली पसंद स्टेच्यू ऑफ यूनिटी छे, कारण के विश्वनी सौथी ऊंची प्रतिमा तो हती ज, साथे आठमी अजायबी पण घोषित कराता प्रवासीओ माटे आकर्षणनुं केन्द्र बनी छे। रोजना 15,000 प्रवासीओ नोंधाता हता, तेमां पण वधारो हाल नोंधाई रह्यो छे। साथे स्टेच्यूनी आजुबाजुना अन्य स्थळો पण प्रवासीओने आकर्षित करी रह्या छे। ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રશાસન દ્વારા વધુ એક આકર્ષણનો ઉમેરો કરવામાં આવ્યો છે અને તે છે જળમાર્ગે ચાલનાર ક્રુઝ બોટ। તો આવો નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપને બતાવીએ કેવી હશે ક્રુઝ બોટ અને કેવી રીતે પ્રવાસીઓ તેમાં સફર કરી મજા માણી શકશે। નર્મદા જિલ્લામાં આવેલ દુનિયાનો સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે, ત્યારે એને જોવા એક વર્ષમાં 40 લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં આજે પ્રવાસીઓ માટે એક વધુ આકર્ષણ સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યું છે। क्रूज बोट जहाँ हाल स्टेच्यू ऑफ लिबर्टी पर क्रूज द्वारा लिबर्टी की आजूबाजू फरी प्रवासी लिबर्टी जोई शके के तेम हवे केवड़िया पासे बनेल स्टेच्यू ऑफ यूनिटी पासे पण फरशे क्रूज बोट, जेने हाल नर्मदा नदी पासे बनावामां आवी रही छे अने जेने आखरी ओप आपवामां आवी रह्यो छे। आ क्रूज बोट में एक साथ 200 जेटला प्रवासीओ बेसी शकशे अने आ बोट स्टेच्यू ऑफ यूनिटी की आजूबाजू जलमार्गे फरशे अने प्रवासीओ स्टेच्यू ऑफ यूनिटी सहित आजूबाजूना अलौकिक दृश्यो पण जोई शकशे। ત્યારે એવી વ્યવસ્થા હાલ કરવામાં આવી રહી છે જેની ટિકિટ પર સામાન્ય લોકોને પોસાય તેમ 250-300 રૂપિયા રાખવામાં આવી છે, જે ક્રુઝ બોટને ગરુડેશ્વરથી 6 કિલોમીટરના અંતરમાં ચલાવવામાં આવશે, જેમાં રાત્રિ દરમિયાન ક્રુઝ બોટમાં સ્ટેજ બનાવવામાં આવ્યું છે જેના પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત પણ હશે, જેથી બોટમાં બેસેલ પ્રવાસીઓ તેનો પણ આનંદ માણી શકશે, જેને ટૂંક સમયમાં ચાલુ કરવાનું તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે। હાલ ક્રુઝ બોટ બનીને તૈયાર થઈ ચૂકી છે। वाटर स्पोर्ट वगैरह, नौका विहार भी वाटर रिलेटेड एक हमारी है और एक फेरी सर्विस जो हम बहुत ही नज़दीक के भविष्य में स्टार्ट करना चाहते हैं। जैसे कि आप स्टैच्यू ऑफ लिबर्टी में जाएं तो स्टैच्यू ऑफ लिबर्टी के इर्द गिर्द वहाँ पे एक कैनाल है, वो कैनाल में फेरी में बैठ के आप स्टैच्यू तक जा सकते हैं। सेम रिप्लिकेशन हम यहाँ पे प्रोवाइड करने वाले हैं। अभी यहाँ पे एक गरुड़ेश्वर में वियर बन रहा है, वो वियर का काम ख़त्म होने के आरे पर है, तो वो वियर ख़त्म होते ही जलाशय में पानी भरा जाएगा और फेरी भी हमारी रेडी है। तो स्टेज भारत भवन है, वहाँ से लोगों को फेरी में बैठ के स्टैचू तक आने का आनंद मिलेगा, वो भी हमारा वाटर रिलेटेड बहुत अच्छा एक कामगिरी है। સ્ટેચ્યુ થી 6 કિલોમીટર દૂર ગરુડેશ્વર પાસે વિયર ડેમ બની રહ્યો છે, જેનું કામ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે। ત્યારબાદ સ્ટેચ્યુની આજુબાજુ સરોવર ભરવામાં આવશે અને ક્રુઝ બોટને પ્રવાસીઓ માટે સરોવરમાં ઉતારવામાં આવશે। તમે નિર્માણ ન્યૂઝના માધ્યમથી જોઈ રહ્યા છો કેવી હશે ક્રુઝ બોટ, જે તમને અમારી ચેનલ પર બતાવીએ છીએ। શું હશે ક્રુઝ બોટમાં પ્રવાસીઓ માટેની સુવિધાઓ? ક્રુઝ બોટમાં એક સાથે 200 પ્રવાસીઓ બેસી શકે તેવી વ્યવસ્થા। એક ટ્રીપમાં ક્રુઝ બોટ 6 કિલોમીટર ફેરવવામાં આવશે। ગરુડેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના પ્રવાસીઓ માટે 4 કલાકનો ફેરો। ક્રુઝ બોટમાં સ્ટેજ પર આદિવાસી ડાન્સ સાથે ગીત સંગીત પણ રહેશે। ક્રુઝ બોટનું ભાડું 250-300 રૂપિયા રાખવામાં આવશે। ક્રુઝ બોટમાં જમવાનું અને નાસ્તાની પણ સુવિધા રહેશે। ક્રુઝ બોટમાં પ્રવાસીઓને પૂરતી સેફટી રાખવામાં આવશે। ક્રુઝ બોટ સીસીટીવી કેમેરાથી સજ્જ હશે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હરવા ફરવાની પહેલી પસંદગી સ્થળ ગણાય છે, ત્યારે સ્ટેચ્યુની આજુબાજુ નિર્માણ પામેલ અન્ય સ્થળોની સાથે સાથે ક્રુઝ બોટ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, તેમાં કોઈ નવાઈની વાત નથી। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।